નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોક ના કિતાબ વાસ્તુ એકતો છું. મિત્રો, દિવાળીમાં આપણે એવા કયા ઉપાય કરવા જોઈએ કે આખું વર્ષ આપણે આર્થિક રીતે પાછા ન પડીએ, આપણા ઘરમાં ધનની બરકત રહે, આપણા ધનમાં વધારો થાય, આવનારું વર્ષ આપણા માટે સફળતા લઈને આવે? તો આના માટે જે છે ને પાંચ દિવસનો એક બહુ સરસ ઉપાય હું તમને આપું, અને આને જો તમે કરો છો તો બહુ સરસ તમને આખું વર્ષ એમાં બરકત બી દેખાશે, સફળતા બી મળશે, ધનમાં તમારી મૂડીમાં ધનમાં વધારો કરી શકશો, બહુ સારું ફળ તમને મળશે. તો આ એવો કયો ઉપાય છે? અને આ ઉપાય એવો છે કે નાનામાં નાનો માણસ પણ કરી શકે, કોઈ પણ માણસ, હું એમ કહું ગરીબ બી કરી શકે. રોજના 10 રૂપિયા કમાતો હોય ને તે પણ આ ઉપાય કરી શકે, અને આ ઉપાય કર્યા પછી એની 10 રૂપિયાની આવક 100 રૂપિયાની થઈ શકે. બહુ સરસ ઉપાય. દુનિયાનો કોઈ બી માણસ આ ઉપાય કરી શકે, એટલો સરળ ઉપાય. આ વખતે મેં આપણા શાસ્ત્રોની જે સલાહ છે, જે એનું માર્ગદર્શન છે, એમાં જો આપણે થોડાક ઊંડા ઉતરીએ તો બહુ સરસ ઉપાય. આપણે બી સત્યનારાયણની કથા સાંભળીએ છીએ ક્યારેક, એમાં આવે કે ભાઈ ખાલી ભગવાનનો જો પ્રસાદ ખાઈએ આપણે તો પણ આપણે બહુ બધું મળે. તો સત્યનારાયણની કથા એટલે વિષ્ણુના પત્ની લક્ષ્મી, તો એનો પ્રસાદ ખાવાથી બી જો આપણે ધનવાન પુત્રવાન થઈ શકીએ તો જો આપણે એની ચોક્કસ એક નાની સરખી આરાધના કરીએ તો માં લક્ષ્મીને હાજર રાખીને આપણે જો આ ઉપાય કરીએ તો આપણે બહુ જ સરસ આપણને એનું ફળ મળે. તો ઉપાય શું? તો ઉપાય બહુ નાનો ઉપાય છે. નાનું તાંબાનું તરભાણું લો, એમાં પાણી ભરો, ચોખ્ખું પાણી ભરો. નદીનું પાણી હોય, ગંગાજળ હોય, અથવા કોઈ વ્યવસ્થિત સારી નદીનું જો પાણી હોય તો બહુ સરસ. આપણે સુરતમાં રહીએ તો સુરતમાં તો આપણા માટે બહુ સરસ, આપણે ત્યાં તાપી નદી છે, તાપીનું જળ લાવો. એક તાંબાનું તરભાણું 11મે દિવસે સવારે તમે ભગવાનની સામે માતાની સામે મૂકો, એમાં તરભાણામાં પાણી ભરીને એમાં 2 ચમચી દૂધ નાખી. આ નાખ્યા પછી તમારે માતા લક્ષ્મીને યાદ કરવાના છે, માને પ્રાર્થના કરવાની કે માં હું આ જે ઉપાય કરવા જઈ રહ્યો છું એમાં મને એવી બરકત આપો કે આખું વર્ષ મને ધનની તકલીફ ના પડે, તમે મારા ત્યાં સ્થાયી થઈને રહો, બહુ સરસ રીતે મારા જીવનમાં તમારો પ્રવેશ થાય અને હું સ્થાયી રૂપે તમને સાચવી શકું. બરાબર છે, આપણે લક્ષ્મી માતાને સાચવવા જોઈએ. મેં મારા પહેલાં એમાં દિવાળીના વિડીયોમાં કીધું ને કે ભાઈ તમારું મન ચોખ્ખું હશે, મનમાં સ્વચ્છ જગ્યાઓ હશે તો માતા બિરાજમાન થશે. તો આજે પણ આપણે આ વસ્તુ કરવાની છે, મને પ્રાર્થના કરવાની કે માં તમે મારા ઘરે બિરાજો. આટલી વસ્તુ કહીને 1 રૂપિયા 2 રૂપિયાનો સિક્કો તમારે ભગવાનનું માતાનું નારાયણને મહાલક્ષ્મીનું નામ દઈને એ પાણીમાં મૂકી દેવાનું છે. આ 1 રૂપિયો મૂક્યો. 12મે દિવસે સવારે ફરી પાછું આ જ રીતે માતાનું ભગવાનનું આહવાન કરી એમને પ્રાર્થના કરીને આશીર્વાદ માંગીને 2 રૂપિયા મૂકી દો. 13મે દિવસે પાછું માતાનું આહવાન કરીને 3 રૂપિયા પાછા એ પાણીમાં મૂકી દો. આ ધનતેરસને દિવસે તમે આ 3 રૂપિયા મૂક્યા, માતાનું આહવાન કર્યું, માતાની પાસે આશીર્વાદ માંગ્યા, માતાને તમારા ઘરે રહેવાની પ્રાર્થના કરી, સ્થાયી રૂપે રહેવાની પ્રાર્થના કરી, બસ આટલું બસ. 14મે દિવસે 4 રૂપિયા, દિવાળીને દિવસે 5 રૂપિયા. દિવાળીને દિવસે 5 રૂપિયા મૂકીને માતાને કહો કે આ દિવાળીનો દિવસ છે, હું મારા મનને અજવાળું છું, મારા મનમાંથી બધા જ જે ખોટા ભાવ છે એનો હું નાશ કરું છું, અને એક દીવો સળગાવો, ઘીનો દીવો સળગાવો ને પ્રાર્થના કરો કે આ દીવાના પ્રકાશથી મારા જીવનમાં એવું અજવાળું થાય, તમારી કૃપા મારા જીવનમાં એવી રીતે વરસે કે જે ક્યારેય મને કોઈ તકલીફ ન આપે, ન ક્યારેય મને પૈસાની તકલીફ પડે, ન સામાજિક સન્માનની, ન મારા ઘરમાં કોઈ એવા બનાવ બને કે જેનાથી મને દુઃખ થાય. આવી પ્રાર્થના કરીને નમન કરો. આ
દિવાળીને દિવસે આખી રાત તમે આને રહેવા દો, શક્ય હોય તો રાત્રે દીવો ચાલુ રાખજો. બેસતા વર્ષને દિવસે સવારે ભગવાનની માતાની પ્રાર્થના કરીને આ પાણીમાંથી બધા સિક્કા કાઢી લો, એક લાલ કપડામાં બાંધી એની સાથે બે ચાર સુગંધિત ફૂલ મૂકો, કંકુ ચંદનના છાંટા મારીને આ પોટલી બનાવીને તમારી તિજોરીમાં મૂકી દો. આ જે તમે મૂક્યું છે એ જે તમને બરકત આપવાનું કદાચ તમારા મગજમાં નહીં આવે કે આનાથી મને શું મળશે, પણ એક એવી કૃપા મળે માતાની ને ભગવાનની. ભગવાનની કૃપા બહુ જરૂરી છે, ધ્યાન રાખજો. માતાને સ્થાયી રાખવા માટે આપણે ભગવાનની જરૂર પડે જ છે, અને નારાયણને જો તમે સ્થાયી રૂપે સ્થાપિત કરો છો તો ચોક્કસ તમને એમાં બહુ જ મોટી સફળતા મળે છે. ભગવાનની સાથે માતા બિરાજમાન થાય જ છે, અને આ જો આપણે કરીએ છીએ માતાને ને ભગવાનને બેને સાથે યાદ કરીને જો આપણે આપણા ઘરમાં એમના આશીર્વાદ માંગીએ છીએ તો ક્યારેય આપણે ઘરની બરકતમાં કમી નથી આવતી. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ પૈસો બધું મળે છે, નામના મળે છે, સામાજિક સન્માન મળે છે, એક એવો આશીર્વાદ મળે છે આપણને કે આપણે એને કલ્પી નથી શકતા. તો મિત્રો આ ઉપાય જો તમે આ દિવાળીમાં કરી લો છો, આ 5 દિવસનો ઉપાય, તો હું એવું માનું છું કે આખું વર્ષ તમને ક્યાંય કોઈ તકલીફ નથી પડતી. હવે આ ઉપાય કોઈ પણ માણસ કરી શકે છે. તમારી ઓફિસની તિજોરી અલગ છે, ઘરની તિજોરી અલગ છે, તો બંને જગ્યાએ તમે આ કરી શકો છો. એક જગ્યા પર 2 તરબાણા મૂકીને અલગ અલગ જગ્યાએ આ પોટલી તમે સ્થાપિત કરી શકો છો. તો જેને જે રીતે યોગ્ય હોય, જે રીતની જરૂરિયાત છે, એ રીતની ભાવનાથી આ ઉપાય કરવો જોઈએ અને જીવનમાં સફળતા મેળવવી જોઈએ. મિત્રો એક નાનકડા 5 દિવસના ઉપાયથી આપણે ખૂબ ખૂબ જ સારી રીતે આપણા જીવનમાં આગળ જઈ શકીએ છીએ, આપણા જીવનને બહુ સરસ દિશા આપી શકીએ છીએ અને એક સમૃદ્ધિ ભર્યું જીવન આપણે જીવી શકીએ છીએ. તો મિત્રો આ નાનો સરખો ઉપાય હું માનું છું કે આપ સૌ કરશો, આ બધાના માટે શક્ય છે, બધા કરી શકે છે, અને એકદમ સામાન્ય ઉપાય છે. એમાં કોઈ બહુ મોટી ધાડ મારવાની નથી, કોઈ મોટું કાર્ય કરવાનું નથી, પણ આ નાનકડા કાર્યથી તમે આખા વર્ષમાં ક્યારે પણ પૈસાની, સામાજિક સન્માનની, અન્નની, માન સન્માનની કોઈ કમી નથી પડતી તમને. આ બધું તમને આખું વર્ષ મળતું રહે છે, અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી આ બંનેની કૃપા તમારી પર હંમેશા બનેલી રહી છે. તો મિત્રો આ ઉપાય ચોક્કસ કરજો અને તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરેલું બનાવો. મિત્રો આપ સૌને દિવાળીની શુભકામના. આવનારું નવું વર્ષ આપને ખૂબ સુખ સમૃદ્ધિ આપે, સફળતા આપે અને બરકત આપે. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ નામના મેળવીને એક સમૃદ્ધ સરસ સુખકારી જીવન જીવો એવી મારી અંતરની ભાવના. તો મિત્રો હું રીવદન ચોકસી આપ સૌની રજાનો નમસ્કાર. મિત્રો ચાલો બદલીએ જીવન.